બટાટા શેરડી કેળા આદુ ડાલિયામાં વાનસ્પતિક પ્રજનન રચના જણાવો. એટલે એમાં કુદરતી રીતે વાનસ્પતિક પ્રજનન કેવી રીતે થાય એ વાત કરવાની છે. આપણને ખબર છે કે બટાટા એ ખોરાક સંગ્રહી ગ્રંથિલ પ્રકાંડ છે. શેરડીના પ્રકાંડની ગાંઠ અને કેળા આદુ એ રૂપાંતરિત પ્રકાંડમાં ગાંઠા મૂડી અને ડાહલિયામાં ખોરાક સંગ્રહી મૂળ એ વાનસ્પતિક પ્રજનન રચનાઓ છે. અને આ બધી રચનાઓ જ્યારે સાનુકૂળ પર્યાવરણીય પરિસ્થિતિ એટલે ભીની ભેજવાળી જમીન અને પાણીના સંપર્કમાં આવે ત્યારે એ ભૂમિગત ભાગે અસ્થાનિક મૂળ સર્જાય અને હવાઈ ભાગે નવા પર્ણો કે કૂપડો સર્જાય. અને આ રીતે બટાટામાં ગ્રંથિલ, શેરડીમાં ગાંઠ, કેળા આદુમાં ગાંઠા મૂડી અને ડાહલિયામાં મૂળ દ્વારા એ નવા છોડનું સર્જન થાય. એ વનસ્પતિની આ વાનસ્પતિ પ્રજનન કરવા માટેની જે ક્ષમતા છે એનો વ્યાપારિક ધોરણે વનસ્પતિના ઉત્પાદન માટે એટલે કે મોટી સંખ્યામાં વનસ્પતિઓના નિર્માણ માટે કોણ કરે છે? તો માળીઓ અને ખેડૂતો. બીજી એક બાબત, પાન ફૂટી એટલે બ્રાયોફાયલમ, એમાં પર્ણના કિનારીએ ખાંચ હોય ખાંચમાં અસ્થાનિક કલિકા સર્જાય અને એ અસ્થાનિક કલિકા એ નવા છોડનું સર્જન કરે. અને એની ટેક્સ્ટબુકમાં આકૃતિ છે, પણ એ આકૃતિ ઓળખ લખશે એમસીક્યુ માટે ધ્યાનમાં રાખવાની છે, થિયરીકલ ક્વેશ્ચન માટે નહીં. ઓકે.